पालनपुर तालुकाना धणदा गाममां पतिए तीक्ष्ण हथियारथी पोतानी पत्नीने मोतने घाट उतारी देता चकचार मची जवा पामी हती। आ अंगे तालुका पोलीसे पति सामे हत्यानो गुनो नोंधी बधु तपास हाथ धरी छे। पालनपुर तालुकाना धणदा गाममां पतिए तीक्ष्ण हथियारथी पोतानी पत्नीने मोतने घाट उतारता चकचार मची जवा पामी हती। प्राथमिक विगतो मुजब धणदाथी गोठ जता मार्गे रहता शांतिभाई लक्ष्मणभाई वाल्मीकीने एमनी पत्नी साथे कोई बाबते झगड़ो थयो हतो। दरमियान गुरुवारे बपोरे बोलाचाली बाद तेओ उश्कराई गया हता અને તીક્ષ્ણ હથિયારથી પોતાની 30 વર્ષીય પત્ની નૈનાબેન ઉપર હિચકારો હુમલો કરી દીધો હતો, જેમાં તેણીને ગંભીર ઇજાઓ થતાં મોત નિપજ્યું હતું। ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા। આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા દોડી આવેલા કર્મીઓએ મૃતદેહ પીએમ અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ત્યાં શાંતિભાઈ સામે હત્યાનો ગુનો નોંધી ગણતરીના જ કલાકોમાં હત્યારા પતિને પોલીસે ઝડપી પાડી જેલના હવાલે કર્યો હતો। बनासकांठा जिल्लाना पालनपुर तालुका पुष्टि विस्तारनु धाणदा गाम छे त्यां काले एक हत्यानो बनाव बनेल छे, जेमां जे आरोपी छे ए मरनारनो पति छे अने कोई काम धंधो नहीं होवाना लीधे ए बन्ने वच्चे आ बाबते बोलाचाली अने कचघर कंकाश रहेतो हतो अने आ लाइट बिलना बिल नहीं भरेला होवाथी ए कनेक्शन पण कपाई गयेलो અને ઘરના લોનના પૈસા નહીં ભરી શકતા તેની વારંવાર નોટિસો આવતી। આ બાબતે પતિ પત્ની વચ્ચે વારંવાર બોલાચાલી ઝઘડો થતો હતો। એ પ્રમાણે કાલે બપોરે આ બાબતે ને બોલાચાલીને ઝઘડો થતાં તેનો પતિ ખૂબ ઉશ્કેરાઈ ગયેલો અને ઘરમાં કુહાડી પડી હતી, એ કુહાડીથી માથાના ભાગે 2-3 ફટકા મારી દીધા। એની પત્નીનું મૃત્યુ નિપજેલ અને એની એક બેબી 14 વર્ષની છે તે પણ ઘરે હોવાથી તે વચ્ચે પડતા તેને પણ સામાન્ય ઈજા થયેલ છે અને તેના બે મોટા છોકરા છે એ કલોલ અને છત્રાલ ત્યાં હોટલમાં નોકરી કરે છે, તેઓને જાણ કરતાં તેઓ પણ ઘરે આવી ગયેલા અને એમાં મોટો છોકરો છે તેની ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી અને આરોપીને તાત્કાલિક પકડી દીધેલ છે અને તેનો કોરોનાનો ટેસ્ટ કરાવેલ છે। કોરોનાનો ટેસ્ટ આવેથી આગળની તેની ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।